विद्यार्थी मित्रों, ધોરણ 4 વિષય ગણિત આપણે ભોપાલના પ્રવાસ પર ગયા હતા, એમાંથી હવે આપણે ભીમબેટકા તરફ આજે જવાનું છે. પણ આપણે ભોપાલના પ્રવાસની પહેલા આપણે જે પ્રથમ તાસમાં જોઈ ગયા એની થોડી ચર્ચા કરી લઈએ. કે એમાં શિક્ષકો વાતો કરતા હતા કે આપણે ભોપાલના પ્રવાસ તો જઈશું, પણ આપણે કેટલા બાળકો આપણી સાથે આવશે અને બાળકોને લઈ જવા માટે આપણે કેટલી બસોની જરૂર પડશે. તો આપણે એ રીતે એની માહિતી જોઈએ કે કેટલા બાળકો પ્રવાસે ગયા હતા. એના પછી આપણે જોયું કે કેટલો સમય લાગ્યો, કે ભોપાલથી નીકળી અને ભીમબેટકા પહોંચતા આપણને કેટલો સમય લાગ્યો એની ચર્ચા કરી હતી. અને એના ઉપરથી નર્મદા પટની વાત કરી હતી કે એનો પુલ કેટલો પહોળો છે અને એના તફાવત વિશેની માહિતી પણ મેળવી. તો આ રીતે બસમાં ડીઝલ પુરાવા ગયા, તો ડીઝલ પુરાવતી વખતે એને કેટલો સમય લાગ્યો, તો બે બસનો કેટલો સમય થયો એની આપણે ચર્ચા મેળવી. હવે આપણે ભાગ બે માં આપણે આપણો પ્રવાસ આગળ વધારતા ભીમબેટકા તરફ જઈશું. તો એ છે પાના નંબર 28 ઉપર. બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ. હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમબેટકા ઉભા રહીશું. અંજન, ભીમબેટકા શું છે? રૈનાબેન, આ સ્થળ 10,000 વર્ષ પહેલા લોકો દ્વારા બનાવેલ ઘણી બધી ગુફાઓ અને ગુફાઓનું ગુફા ચિત્રોનું છે. સુમિત, 10,000 વર્ષ? હું 1 વર્ષ પહેલાનું પણ વિચારી શકતો નથી. ગોપી, ઓ 1,000 વર્ષ ઘણું બધું કહેવાય, હું તો 100 વર્ષનું પણ વિચારી શકતી નથી. તો ગૌરી, હું 100 વર્ષનું વિચારી શકું, કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે. બરાબર, એટલે કે 100 વર્ષનો હવે આપણી જ આપણે તમે તમારી ઉંમર વિચારો તો બહુ તો આપણે તમારી ઉંમર 10 કે 12 વર્ષની વચ્ચેની હોય. બરાબર છે, તો એ તમે બહુ તો તમે 50 કે 100 વર્ષનું વિચારી શકો, કારણ કે તમારા ઘરમાં તમારા દાદી કે દાદા જે પણ હોય એમની ઉંમર પ્રમાણે તમે થોડું ઘણું એ કહેતા હોય તો એમની વાતો ઉપરથી અમુક વસ્તુ કહેશે તમને કે અમે અમારા સમયમાં અમે આ રીતનું કામ કર્યું હતું કે આ રીતે રહેતા હતા કે આ બધું વસ્તુ બનાવતા હતા. તો એના ઉપરથી તમે એનું અવલોકન કરી શકો, અનુમાન કરી શકો. પણ અહીંયા 1,000 વર્ષ જૂની વસ્તુઓની વાત કરીએ તો એમાં જલ્દીથી અનુમાન આવતું નથી. એટલે એના ગુફા ચિત્રો આ જે મિત્રો છે એ જોવા જવાના હતા, એટલા માટે એ લોકોને ઉત્સાહ વધારે હતો. દરેક જણ ખડખડા હસવા લાગ્યા. હવે બાળકો ખરેખર ગુફા ચિત્રો જોવા ઉત્સાહિત હતા. તેઓ જ્યારે ભીમબેટકા પહોંચ્યા ત્યારે 11 વાગ્યા હતા. કમાલ છે, એ 10,000 વર્ષ પહેલા પણ લોકો આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા, તે પણ પથ્થર પર. અરે, આ પથ્થરો 1,000 વર્ષ જૂના છે. શંકર, આ ચિત્રમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે. અરે, મને એક યુક્તિ સૂજી, હું આ ચિત્રમાંથી બળદો ગણું અને તું હરણા ગણ. તો શંકરે બળદો ગણવાનું શરૂ કર્યું. 34, 35, 36, 37 અને 37 કેટલા થયા? બળદની સંખ્યા 37 થઈ. અને બીના છે એને હરણા ગણ્યા, 112, 113, 114 અને હરણાની સંખ્યા થઈ 117. 117 શું થયા? હરણા થયા. તો જંગલી બળદો કરતા હરણા કેટલા વધારે છે? બરાબર, જંગલી બળદો કરતા હરણા કેટલા વધારે છે? એટલા માટે આપણે શું કરવાનું છે? 117 ઓછા 37, 7 માંથી 7 ગયા તો 0, 1 માંથી 3 જશે નહીં, એટલે આપણે દશક લેવાની, એટલે 1 ને કાપીને લઈશું આપણે 0 અને અહીંયા 1 ને કાપીને આવશે 11, એટલે 11 માંથી 3 જાય તો વધ્યા 8, એટલે કે હરણા 80 બળદો કરતા 80 વધારે છે. પરંતુ બીના સૌથી વધુ ખુશ છે, કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે છે, તેની સંખ્યા 200 કરતા ઓછી છે. બીનાએ કેટલા લોકોની ગણતરી કરેલ છે, એટલે કે અમુક માણસોની પણ ગુફા ચિત્રમાં ચિત્ર દોરેલા હતા, એ માણસોની પણ એટલે કે લોકોની સંખ્યા પણ કેટલી હતી? 200 કરતા ઓછી હતી. ભૌમિયાએ તેમને કહ્યું કે ત્યાં કુલ 600 કરતા પણ વધારે ગુફા ચિત્રો છે, એટલે કે એ લોકો જે ચિત્રો જોવા ગયા હતા એ ચિત્રોની સંખ્યા કેટલી છે? 600 કરતા પણ
વધારે હવે ભીમ પેટકાથી નીકળવાનો સમય થઈ ગયો બરાબર તેઓ ત્યાં 1 કલાક વિતાવ્યો અત્યારે કેટલા વાગ્યા હશે ભીમ પેટકા એ લોકો 11 વાગે પહોંચ્યા ત્યાં અહીંયા 1 કલાક એ લોકોએ વિતાવ્યો એટલે કે 11 વત્તા 1 બરાબર 12 કલાક એટલે કે 12 વાગ્યા હશે હવે તેઓ ભોપાલ તરફ જવા રવાના થયા ત્યાં તેઓ 1 કલાકથી ઓછા સમયમાં પહોંચશે 1 કલાકથી ઓછા સમયમાં એટલે આમ તો લગભગ જોવા જઈએ 1 કલાક જેટલો સમય થાય એવું વાત કરી તો પણ 12 વત્તા 1 એટલે કે 1 વાગ્યા સુધીની આસપાસ એ લોકો ત્યાં ભોપાલ જવા રવાના થશે તો હવે આગળ છે ભોજનનો સમયની વાત ભોજનનો સમય થઈ ગયો પ્રવાસ જઈએ એટલે બાળકોને ભૂખ પણ લાગે એટલે પાના નંબર 30 ઉપર ભોજનનો સમય થઈ ગયો બાળકો ભૂખ્યા થયા હતા એટલે બધાએ પોતાના નાસ્તાના ડબ્બો ખોલ્યો બસમાં બિસ્કિટ નારંગી અને કેળા બધાને વહેંચવામાં આવ્યા દરેક બાળકને 1 નારંગી 1 કેળું અને 5 બિસ્કિટ આપ્યા બધા બાળકોને નારંગી અને બિસ્કિટ લીધા બરાબર નારંગી અને બિસ્કિટ લીધા તો નારંગી એટલે કે 210 ગુણ્યા 1 બરાબર બધાને 1 1 મળી છે એટલે કે 210 અને 5 બિસ્કિટ એટલે 210 ગુણ્યા 5 એક કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણતા જવાબ શૂન્ય આવે એટલે શૂન્ય 5 એક 5 અને 5 2 10 એટલે કે 1050 બિસ્કિટ થયા પણ અમુક બાળકો જે એવા છે કે એ લોકોને કેળું ભાવતું હતું નહીં એટલે કે 38 બાળકોએ કેળા લીધા નહીં એટલા માટે કે 210 ઓછા 38 બાળકોએ લીધા નથી એટલે કે 38 એટલે કે 210 માંથી 38 બાદ કરતા 172 વધે એટલે કે 210 નારંગીનો ઉપયોગ થયો 172 કેળાનો ઉપયોગ થયો અને 1050 બિસ્કિટનો ઉપયોગ થયો તો કુલ કેટલા નારંગી બિસ્કિટ અને કેળાની વહેંચણી થઈ હશે આપણે આ વહેંચણી કરી દીધી કે 1 નારંગી દરેક બાળકને મળી એટલે 210 38 બાળકોએ કેળા લીધા નથી એટલે કુલ કેટલા કેળાની વહેંચણી થઈ 172 અને 5 બિસ્કિટ આપ્યા એટલે 210 ગુણ્યા 5 એટલે કે 1050 બિસ્કિટની વહેંચણી થઈ મનજીત અને ભનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા મનજીત 100 અને 150 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા મને કહો ભનુ 120 તો કે ના 130 તો કે ના તે 125 છે તો મનજીત સાચું હવે તું પૂછ બીજા બાળકો પણ તેમાં જોડાયા અને બધા ઉખાણા પૂછવા લાગ્યા હવે એક ઉખાણો છે જેમાં મેં મારા 4 મિત્રોને 4-4 ચોકલેટ આપી મારી પાસે 3 વધી તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી તો કુલ ચોકલેટ કેટલી હતી તો કે કુલ ચોકલેટ બરાબર આપણે પ્રશ્ન વાંચતા જવાનું અને દાખલો ગણતા જવાનું તો મારા 4 મિત્રોને એટલે કુલ ચોકલેટની વહેંચણી કેટલી છે એટલે કુલ ચોકલેટ બરાબર એટલે કે કુલ મિત્રોની સંખ્યા તેમને વેચેલ ચોકલેટ એ મારી પાસે તો એટલે એમને 4 મિત્રોને ચોકલેટ આપી છે એટલે કે વેચેલ ચોકલેટ અને મારી પાસે વધી એટલે કે વધેલ ચોકલેટ બરાબર છે એટલે કે અહીંયા આપણે 4 મિત્રો છે એટલે કે 4 વેચેલ ચોકલેટ એટલે કે દરેક મિત્રને આપી ચોકલેટ એટલે કે 4 અને વધેલ ચોકલેટ કેટલી 3 તો 4 ચોક 16 વત્તા 3 16 ને 3 16 17 18 અને 19 એટલે કે કુલ 19 ચોકલેટ થઈ બરાબર છે તો આ જ રીતે પાન નંબર 30 ઉપર બીજું છે 3 5 અને 7 આ 3 અંક આપણને આપેલા છે ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો છો આ ઉપરાંત બીજી સંખ્યા બરાબર આના ઉપરથી જેટલી પણ સંખ્યા બનતી હોય એટલી સંખ્યા તમારે બનાવવાની છે
અને એવી જ રીતે પછી છે એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય તે સંખ્યા કઈ 8 વધારતા એટલે બમણી થઈ જાય એટલે કે 8 8 કીધું છે એટલે કે 8 વત્તા 8 અથવા તો 8 2 16 બમણી કીધું છે એટલે 8 2 16 પણ કરી શકો ને એટલે કે 8 2 16 એટલે કે 16 સંખ્યા આપણને મળે છે તો આ રીતે આપણે આ તાસમાં આપણે ખૂબ સરસ એટલે કે ભીમ બેટકા તરફ એ લોકોએ હરણની માહિતી મેળવી અલગ અલગ પ્રાણીઓની માહિતીની ગણતરી કરી અને ભોજનમાં કયા કઈ કઈ સામગ્રી એમને સામગ્રીનો ભોજનમાં ઉપયોગ કર્યો અને કેટલી સામગ્રીનો ઉપયોગ થયો એની માહિતી મેળવી અને બાળકોએ અમુક કોયડાનો ઉપયોગ કર્યો અને એકબીજાને પ્રશ્ન પૂછ્યા એની ચર્ચા કરી હવે વધુ ચર્ચા આપણે અગાઉના તાસમાં કરીશું જય હિન્દ જય ભારત